Morning Metro. Aja apre ESM 5 માં ગુનો અને સમાજ નામનું જે પેપર છે એની અંદર આપણે વય અને લિંગના પાયા ઉપર ગુનાના પ્રકારો અને અનુસૂચિત જાતિ અને આદિ જાતિ વિરુદ્ધના ગુના આની વાત કરવાના છીએ. આપણો મેઇન જે પોઈન્ટ છે ગુનાના પ્રકારો, એટલે જુદા જુદા વિદ્વાનોએ જે ગુનાના પ્રકારો આપેલા છે એમાં આપણે એક 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 ટોટલ 7 પ્રકારો છે, એમાંથી આપણે આજે છઠ્ઠો અને 7મો પ્રકારની ચર્ચા કરવાના છીએ. છઠ્ઠો છે વય અને લિંગના પાયા ઉપર ગુનાના પ્રકારો, અને 7મો છે અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિરુદ્ધના ગુનાઓ. આપણે જુદા જુદા આ લેક્ચરના માધ્યમથી ગુનાના પ્રકારોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં આજે વય અને લિંગના પાયા ઉપર જોઈએ, તેની અંદર વય અને લિંગના પાયા ઉપર ગુનાના પ્રકારો છે એની અંદર પેટા પોઈન્ટ્સ આપેલા છે 4. એમાં છે બાળ ગુના. જો આપણું ટાઇટલ છે ને એ જ કહી જાય છે, વય અને લિંગ, બરાબર. લિંગ એટલે જાતિ, સ્ત્રી પુરુષ, વય એટલે ઉંમર, અને એના ઉપર એના પાયા ઉપર ગુનાના પ્રકાર આપેલા છે, બરાબર છે. તો એમાં પહેલું છે બાળ ગુના, 2 યુવા અપરાધ અથવા તો યુવા ગુના, નંબર 3 સ્ત્રીઓના ગુના, સ્ત્રીઓ અથવા તો સ્ત્રી ગુનાખોર, સ્ત્રીઓ દ્વારા આચરવામાં આવતા ગુના, અને 4 બાળકો અને સ્ત્રીઓ સામેના ગુના. આ 4 જે પોઈન્ટ્સ છે એ વય અને લિંગના પાયા ઉપર ગુનાના પ્રકારોમાં આવે. તો હવે આપણે આ ચારે 4 પોઈન્ટની વિગતે ચર્ચા કરીએ. તો એમાં પહેલું છે બાળ ગુના. બાળ ગુના એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે બાળકો દ્વારા કરવામાં આવતા હશે આ પ્રકારના ગુના, એટલે એને બાળ ગુના તરીકે ઓળખવામાં આવે. અહીં લખ્યું છે કે બાળ ગુના છે ને બાળકો દ્વારા આચરવામાં આવતા ગુના, બાળકો દ્વારા આ પ્રકારના ગુના થાય છે, એટલે આપણે એને બાળ અપરાધ તરીકે પણ ઓળખાવી શકીએ, અથવા તો બાળ ગુના. અને આગળ એની ઉંમર આપી છે વય, કે ભાઈ 7 વર્ષથી 16 વર્ષની વયના છોકરા, જો ધ્યાનથી સાંભળજો, 7 વર્ષથી 16 વર્ષની વયના છોકરા અને 7 વર્ષથી 18 વર્ષની વયની છોકરી દ્વારા આચરવામાં આવતા ગુના એ બાળ ગુના કે બાળ અપરાધ કહેવામાં આવે છે. એમાં છોકરા અને છોકરીના ઉંમરમાં ફેર છે. તમે જોજો 7 વર્ષથી 16 વર્ષ સુધીના છોકરાઓ દ્વારા જે ગુના કરવામાં આવે ને બાળ ગુના, અને છોકરીઓ માટે 7 વર્ષથી 18 વર્ષની ઉંમર નક્કી કરેલી છે, બરાબર. એને બાળ ગુના કે બાળ અપરાધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ ખબર પડી ગઈ કે આને બાળ ગુના કહેવાય. 7 વર્ષથી નીચેનું બાળક દ્વારા જે ગુનો કહેવાય, ગુનો કરવામાં આવે ને બાળ અપરાધમાં આવતું નથી, કારણ કે 7 વર્ષની ઉંમર છે ને એ ઉંમર છે ને એની સમજશક્તિ, પરિપક્વતા એ કમ્પ્લીટ હોય છે. એટલે 7 વર્ષથી 16 વર્ષ આપ્યું છોકરા માટે અને 7 વર્ષથી 18 વર્ષ આપ્યું છોકરીઓ માટે. હવે આપણને એક પ્રશ્ન છે કે આવા ગુનામાં કેવા પ્રકારના ગુનાઓ આવે, બરાબર. તો બાળ ગુનામાં મિલકત વિરોધી ગુના આવે, હિંસક ગુના આવે, જાતીય ગુના આવે, ખિસ્સા કાપવા, દારૂની હેરાફેરી કરવી, નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવી, નશીલા દ્રવ્યોનું સેવન કરવું વગેરે અનેકવિધ પ્રકારના ગુનાનો બાળ ગુનાની અંદર સમાવેશ થાય છે. કયા કયા ગુના? તો કે મિલકત વિરોધી ગુના, હિંસક ગુના, જાતીય ગુના, ખિસ્સા કાપવા, દારૂની હેરાફેરી કરવી, નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવી, નશીલા દ્રવ્યોનું સેવન કરવું, આ બધા પ્રકારના ગુનાઓ બાળ ગુનામાં આવે છે. ત્યારબાદ નંબર 2 યુવા અપરાધ અથવા તો યુવા ગુના, એટલે કે યુવાનો દ્વારા જે ગુના આચરવામાં આવતા હોય એવા ગુના, એવા અપરાધ એટલે યુવા ગુના, એટલે પુખ્ત વય આવે એની અંદર, બરાબર છે. એટલે કે પુખ્ત વયના સ્ત્રી કે પુરુષ દ્વારા આચરવામાં આવતા ગુનાને યુવા અપરાધ કહેવાય, બરાબર. જેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે, 18 વર્ષ અને તેથી ઉપરની ઉંમરના જે યુવાનો છે અને એમના દ્વારા જે ગુનાઓ કરવામાં આવે છે ને, તો એવા ગુનાઓને યુવા અપરાધ અથવા તો યુવા ગુના તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એમ થાય કે એમાં કયા પ્રકારના ગુના આવે, નહીં સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ પુખ્ત વયની જે વ્યક્તિઓ દ્વારા જેટલા પ્રકાર પુખ્ત વયની વ્યક્તિઓ બધા જ પ્રકારના ગુનાઓમાં જોવા મળે,
સ્પેસિફિક ના કહી શકાય કે પુખ્ત વયની વ્યક્તિઓ આ જ ગુના કરે. બધા જ પ્રકારના ગુનાઓમાં પુખ્ત વયની વ્યક્તિઓ જોવા મળે છે. એટલે એમાં મિલકત વિરોધી પણ આવી જાય, બરાબર છે, હિંસક ગુના પણ આવી જાય, ચોરી પણ આવી જાય, લૂંટફાટ આવી જાય, જાતીય હિંસા પણ આવી જાય, જાતીય ગુના આવી જાય, ખિસ્સા કાપવા, દારૂની હેરાફેરી કરવી, નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવી, નશીલા દ્રવ્યોનું સેવન કરવું, હે ને. એટલે આ બધા જ પ્રકારના ગુનાઓમાં પુખ્ત વયની વ્યક્તિઓ આવી જાય છે. એટલે પુખ્ત એટલે આને યુવા અપરાધ તરીકે ઓળખાવી શકાય. એ લખ્યું છે આ મિલકત વિરોધી ગુના, હિંસક ગુના, આર્થિક ગુના, વ્યવસાયિક ગુના, પછી જાતિ અંગેના ગુના, ત્રાસવાદી ગુના, સંગઠિત ગુના, ધંધાદારી ગુના, બધા જ પ્રકારના જે ગુનાઓમાં પુખ્ત વયની વ્યક્તિઓ જોવા મળે. ત્યારબાદ નંબર 3 પર છે સ્ત્રી ગુનાઓ, એટલે સ્ત્રીઓ દ્વારા, એટલે જે પ્રકારના ગુનાઓ સ્ત્રીઓ દ્વારા આચરવામાં આવતા હોય તેવા ગુનાને સ્ત્રી ગુનાખોરી કહેવામાં આવે છે. એટલે સ્ત્રી ગુનાખોરીની જ્યારે આપણે વાત કરતા હોય તો એ આગળ લખ્યું છે કે સ્ત્રી ગુનાખોરીમાં બાળ વયની છોકરીઓ તેમજ કિશોર વયની છોકરીઓ ઉપરાંત પુખ્ત વયની જે સ્ત્રીઓ છે એ પણ જોવા મળે. બાળ વય, કિશોર વય અને પુખ્ત વયની છોકરીઓ અથવા તો સ્ત્રીઓ આ પ્રકારના ગુનામાં જોવા મળે છે. એમાં શિક્ષિત પણ હોય, અશિક્ષિત પણ હોય, પરણિત, અપરણિત, નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગની સ્ત્રીઓ જોવા મળે છે. અને એ લખ્યું તેમાં કયા કયા પ્રકારના ગુનાઓ સ્ત્રીઓ દ્વારા આચરવામાં આવે છે. તો અહીંયા ઘડી એવું કહે છે અનૈતિક વેપાર, ચોરી, ખૂન, વધુને બાળી નાખવી, છેતરપિંડી કરવી, વિશ્વાસઘાત કરવો, બળાત્કાર કરવો, દહેજ મૃત્યુ, ધાડ પાડવી, અપહરણ, ઘરફોડ ચોરી, ઈજા પહોંચાડવી વગેરે બધા જ પ્રકારના ગુના 1998માં કુલ 143,000થી વધુ સ્ત્રીઓએ ભારતીય ફોજદારી ધારા હેઠળના ગુના કર્યા હતા. આ તો આંકડો બહુ જૂનો છે બુકની અંદર, પણ તમે કહેવાનો મતલબ કે આ પ્રકારના ગુનાઓમાં સ્ત્રીઓ જોડાયેલી હોય છે અને આ પ્રકારના ગુનાઓ કરે છે. તો સ્ત્રીઓ વિરુદ્ધના જે ગુનાઓ છે, બરાબર, એની અંદર આપણને જોયું ને કે બળાત્કાર, સોરી, અનૈતિક વેપાર, ચોરી, ખૂન, વધુને બાળી નાખવી, છેતરપિંડી કરવી, છે ને, વિશ્વાસઘાત કરવો, બળાત્કાર, દહેજ મૃત્યુ, ધાડ પાડવી, અપહરણ, ગળફોડ ચોરી, ચોરી, ઈજા પહોંચાડી, બી આ બધા પ્રકારના ગુનાઓ સ્ત્રીઓ દ્વારા આચરવામાં આવે છે. અને નંબર 4 બાળકો અને સ્ત્રીઓ સામેના ગુનાઓ, એટલે એ લખ્યું જે ગુનાનો ભોગ બાળકો બન્યા હોય એવા ગુનાને બાળકો સામેના ગુના કહેવાય. આપણા પોઈન્ટ છે બાળકો અને સ્ત્રીઓ સામેના ગુનાઓ, અને આવા બાળકોમાં છોકરો અને છોકરી બંનેનો સમાવેશ થઈ જાય. અને બાળકો સામેના ગુનામાં બળાત્કાર આવે, ખૂન આવે, અપહરણ આવે, પછી કહે છે આર્થિક અને જાતીય શોષણ આવે, બાળકોને વેચી દેવામાં આવે તો એ પ્રકારના ગુના આવે અને એની ફસામણી કરવામાં આવે, હે ને, તો એ બાળક સામેના ગુના કહેવાય. અને સ્ત્રીઓ સામેના જે ગુનાઓ છે એની અંદર ગુનાનો ભોગ, જે ગુનાનો ભોગ સ્ત્રીઓ બની હોય તો તેવા ગુનાને સ્ત્રીઓ સામેના ગુના કહેવાય. અને આવા ગુનામાં બળાત્કાર, અપહરણ, ખૂન, દહેજ મૃત્યુ, મારકૂટ, જાતીય સતામણી, આર્થિક અને જાતીય શોષણ વગેરેનો સમાવેશ થાય છે. એટલે બીજું છેલ્લું અને 7મો પ્રકાર છે અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિરુદ્ધના ગુનાઓ. તો ભારતીય સમાજમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિના લોકો નબળા વર્ગના, વંચિતો અને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત પણ ધરાવતા સમૂહો છે. એટલે આ સમૂહને રક્ષણ આપવા એટ્રોસિટીઝ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ બંને પ્રકારના સમૂહો વિરુદ્ધના એટ્રોસિટીઝ એક્ટ હેઠળના ગુના થાય છે અને આવા ગુના આચરનાર બિન અનુસૂચિત જાતિના અને બિન આદિજાતિના લોકો હોય છે, તેમની સામેના ગુનામાં સ્ત્રીઓ અને પુરુષો સંકળાયેલા હોય છે. બરાબર છે, એટલે આવા પ્રકારના ગુના છે એ અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિરુદ્ધના ગુના કહેવાય. તાજેતરની વાત કરીએ તો અત્યારે આની આ જે કાયદા છે એટ્રોસિટીઝ એક્ટ, એમાં ઘણા બધા સુધારાઓ પણ થયેલા છે અને એમાં ઘણા બધા ચેન્જીસ અને ફેરફારો પણ થયેલા છે. અને એ આધીન આવા પ્રકારના ગુના થાય એમાં એની સજાની જોગવાઈઓ, એમાં ઘણા બધા સુધારાઓ પણ થઈ ગયેલા છે. મિત્રો, અહીંયા ગાડી આપણે આજે વય અને લિંગના પાયા ઉપર ગુનાના પ્રકારો
અને આદિજાતિ અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના જે ગુનાઓ છે એ આપણે અહીંયા આગળ પૂરા કરીએ છીએ. અને આપણો જે આખો પોઈન્ટ છે મુદ્દો કે ગુનાના પ્રકારો એ આગળ આપણે બધા જ પ્રકારો પૂરા કરીએ છીએ. આવજો.